નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 11 સામાન્ય પ્રશ્નો વિશે શીખીશું. અહીંયા આ પાઠમાં આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે, તો આપણે એ પ્રશ્નો જોઈશું, શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપે છે, નીચે એના 4 જવાબ છે. એમાંથી જે સાચો જવાબ છે 4 ઓપ્શનમાંથી, એ સાચો જવાબનો ઓપ્શન આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું પ્રશ્ન છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળનું નામ શું છે? તો અહીંયા 4 ઓપ્શન છે, શાંતિઘાટ, અભયઘાટ, વિજયઘાટ અને શક્તિસ્થળ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબમાં? આવશે શક્તિસ્થળ. તો આપણે એનો ઓપ્શન કયો છે? ડી. તો આપણે જવાબ બોક્સમાં લખીશું ડી ઓપ્શન. બીજો પ્રશ્ન, કીર્તિ મંદિર કયા નેતાના જન્મસ્થળનું સ્મારક છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ 4 ઓપ્શન છે, મહાત્મા ગાંધીના, વલ્લભભાઈ પટેલના, જવાહરલાલ નહેરુના કે રાજીવ ગાંધીના. તો શું આવશે? મહાત્મા ગાંધીના. તો એમાં એ ઓપ્શન છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. ત્રીજો પ્રશ્ન, સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે કોનું નામ જાણીતું છે? તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે વાલ્મીકીનું, વેદવ્યાસનું, પાણિનીનું કે વાગ્ભટનું. તો એમાં જવાબમાં શું આવશે? પાણિનીનું. તો એનો ઓપ્શન છે સી, આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. ચોથો પ્રશ્ન, ભારતના લોખંડ અને પોલાદ ઉદ્યોગના આદ્ય પિતા કોણ ગણાય છે? તો આપણે જોઈએ ઓપ્શન, જમનાલાલ બજાજ, આદિત્ય બિરલા, કસ્તુરભાઈ લાલભાઈ, જમશેદજી તાતા. તો એમાં જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જમશેદજી તાતા. તો એનો ઓપ્શન ડી છે, તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. પાંચમો પ્રશ્ન, ફિલ્મી ગીતો ગાવામાં પ્રથમ સ્થાન જાળવીને સૌથી વધુ ગીતો કોણે ગાયા છે? તો એમાં ઓપ્શન જોઈએ, આશા ભોસલે, ડૉક્ટર કે જે યેસુદાસે, લતા મંગેશકરે કે કિશોર કુમારે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ડૉક્ટર કે જે યેસુદાસે. તો એનો ઓપ્શન છે બી, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. છઠ્ઠો પ્રશ્ન, આચાર્ય વિનોબા ભાવે કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો એમાં ઓપ્શન જોઈએ, એ પવનાર, અવાડી, મડગા કે ગોંદિયા. તો વિદ્યાર્થી મિત્રો કયો આશ્રમ સ્થાપ્યો હતો આચાર્ય વિનોબા ભાવે? જવાબમાં આવશે પવનાર. તો એનો ઓપ્શન એ છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. સાતમો પ્રશ્ન, સાત રાજધાનીના શહેર તરીકે કઈ શહેર જાણીતું છે? તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શનમાંથી કયું આવશે? દિલ્હી. તો આપણે એનો ઓપ્શન સી છે, તો લખીશું બોક્સમાં સી. આઠમો પ્રશ્ન જોઈએ, 4 મિનાર નામની વિખ્યાત ઇમારત કયા શહેરમાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં એ ભોપાલમાં, હૈદરાબાદમાં, અજમેરમાં કે આગ્રામાં. તો શું આવશે? હૈદરાબાદમાં. તો એનો આપણે ઓપ્શન બી બોક્સમાં લખીશું. નવમો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું સૌ પ્રથમ વર્તમાનપત્ર કયું હતું? તો વિદ્યાર્થી મિત્રો નૂતન ગુજરાત, ગુજરાત મિત્ર, સૌરાષ્ટ્ર કે મુંબઈ સમાચાર. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કયો છે? મુંબઈ સમાચાર. તો એનો ઓપ્શન ડી છે, આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. દસમો પ્રશ્ન, ઈસવીસન 1855માં ગુજરાતમાં રેલવેની શરૂઆત કયા બે સ્થળો વચ્ચે થઈ હતી? તો એમાં 4 ઓપ્શનમાંથી આવશે જવાબમાં ઉત્તરાયણ, અંકલેશ્વર. એનો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો બી, આપણે લખીશું બોક્સમાં બી. 11, ગ્રીસનો મહાન ફિલસૂફ કોણ હતો? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એરિસ્ટોટલ. તો એનો ઓપ્શન છે એ, આપણે બોક્સમાં લખીશું એ. 12મો પ્રશ્ન, 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 2.50, 2.54 સેન્ટીમીટર કે 2.60 સેન્ટીમીટર કે 2.55. તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો 2.54 સેન્ટીમીટર. એનો ઓપ્શન છે બી, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કોનું ઉપનામ દેશબંધુ હતું?
तो आ चार ऑप्शन माथी शू आवशे जवाब में विद्यार्थी मित्रों चित्तरंजन दास तो एनो ऑप्शन छे सी आपणे लखीशुं बॉक्स में सी ऑप्शन। चौदमो प्रश्न गुजरातनो कयो प्रदेश सोनेरी पानना मूलक तरीके ओळखाय छे तो शू आवशे जवाब में विद्यार्थी मित्रों चरोतर तो एनो ऑप्शन डी छे आपणे लखीशुं बॉक्स में डी। पंदर कठोर परिश्रमनो कोई विकल्प नथी आ सूत्र कोणे आप्युं हतुं तो विद्यार्थी मित्रों कौन है इंदिरा गांधीए राजीव गांधीए लाल बहादुर शास्त्रीए कि जवाहरलाल नेहरूए तो शू आवशे इंदिरा गांधीए तो ऑप्शन कयो छे ए आपणे बॉक्स में लखीशू ए। चक्षुदान में दानवीनी आँखनो कयो भाग वपराय छे तो शू आवशे विद्यार्थी मित्रों कीकी लेंस रेटिना के कोर्निया तो आवशे कोर्निया ए चक्षुदान में दानवीनी आँख भाग वपराय छे तो एनो ऑप्शन डी छे आपणे लखीशुं बॉक्स में डी ऑप्शन। तो आगळना प्रश्न जोईए विद्यार्थी मित्रों एमां छे सत्तरमो प्रश्न धरतीकंपनी तीव्रता मापवा माटे कई साधन वपराय छे तो कई साधन वपराय छे विद्यार्थी मित्रों बेरोमीटर लेक्टोमीटर सिस्मोग्राफ के स्फीरोग्राफ तो जवाब में शू आवशे सिस्मोग्राफ तो एनो ऑप्शन छे डी आपणे शू लखीशू आ सी तो आपणे बॉक्स में लखीशू सी ऑप्शन। अठारमो प्रश्न भारत में 10 रुपयानी नोट पर कोनी सही होय छे तो विद्यार्थी मित्रों कोनी होय छे रिजर्व बैंकना गवर्नरनी तो एनो ऑप्शन छे बी आपणे लखीशू बी ऑप्शन। ओगणीस भारत सरकार तरफथी अपातुं सर्वोच्च सन्मान कयुं छे तो विद्यार्थी मित्रों कयुं छे सर्वोच्च सन्मान भारत रत्न तो एनो ऑप्शन छे डी आपणे लखीशू बॉक्स में डी। हवे आगळनो प्रश्न जोईए विस्मो गुजरातनो कयो जिल्लो सौथी लांबो दरिया किनारो धरावे छे तो कयो जिल्लो धरावे छे विद्यार्थी मित्रों भावनगर जामनगर कच्छ के जूनागढ़ तो शू आवशे जामनगर तो एनो ऑप्शन छे बी आपणे लखीशू बॉक्स में बी। एकवीसमो प्रश्न गुजरातमां सौथी वधु मंदिरोनुं शहेर कयुं छे तो कयो आवशे विद्यार्थी मित्रों जवाबमां पालीताणा एनो ऑप्शन छे डी आपणे लखीशुं बॉक्समां डी। बावीसमो प्रश्न आराम हराम हे आ सूत्र कया नेताए आप्युं हतुं तो शू आवशे जवाबमां जवाहरलाल नेहरूए कयो ऑप्शन छे ए तो आपणे लखीशुं बॉक्समां ए। ત્રેવીસમું લાલ ફૂલને લીલા રંગના પ્રકાશમાં જોતા કેવું દેખાય છે તો કેવું દેખાય છે વિદ્યાર્થી મિત્રો વાદળી કાળું પીળું કે સફેદ તો જવાબમાં શું આવશે કાળું દેખાય છે તો એનો ઓપ્શન છે બી આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન। ચોવીસમો પ્રશ્ન 25 125 625 અને તો આગળ શ્રેણીમાં હવે પછીનું પદ કયું આવશે તો વિદ્યાર્થી મિત્રો કયું આવશે 3125 તો 25 ને 5 વડે ગુણીએ એટલે 125 125 ને 5 વડે ગુણીએ તો 625 અને 625 ને 5 વડે ગુણીએ એટલે કેટલા આવશે 3125 તો કયો ઓપ્શન છે બી તો આપણે બોક્સમાં લખીશું બી। 25મો પ્રશ્ન 12 ફૂટ વાંસના 2 ટુકડા કરતાં 5 મિનિટ લાગે તો 12 ટુકડા કરતાં કેટલો સમય લાગે તો કેટલો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો 55 મિનિટ તો આપણે એનો ઓપ્શન છે સી બોક્સમાં લખીશું સી ઓપ્શન। 26 દાદા સાહેબ ફાળકે પ્રથમ કઈ ફિલ્મનું નિર્માણ કર્યું હતું તો કઈ ફિલ્મનું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો રાજા હરિશ્ચંદ્ર તો એનો ઓપ્શન છે બી આપણે લખીશું બોક્સમાં બી। 27 ભારતનું કયું રાજ્ય સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવે છે તો કેરળ સિક્કિમ ત્રિપુરા કે ગોવા શું આવશે જવાબમાં ગોવા તો એનો ઓપ્શન છે ડી આપણે બોક્સમાં લખીશું ડી। 28 વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ કે અથર્વવેદ તો આવશે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ એનો ઓપ્શન છે એ આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન। 29મો પ્રશ્ન ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ક્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ ઈસવીસન 1955 ઈસવીસન 1961 ઈસવીસન 1947 કે ઈસવીસન 1960 તો ક્યારે થઈ હતી ઈસવીસન 1960 તો એનો ઓપ્શન કયો છે ડી તો આપણે લખીશું બોક્સમાં ડી ઓપ્શન।
ત્રીસમો પ્રશ્ન, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈએ, રસ્કિન, ટોલ્સ્ટોય, શ્રીમદ રાજચંદ્ર કે ગોપાલકૃષ્ણ ગોખલે. તો જવાબમાં આવશે શ્રીમદ રાજચંદ્ર, એનો ઓપ્શન છે સી. તો આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સામાન્ય પ્રશ્નો પૂરા થયા પાઠ 11ના. તો અહીંયા જુઓ આ ખોટા છે ચિત્ર, તો આ છે જમશેદજી તાતા છે, અને આ છે વિનોબા ભાવે, અને આ છે શ્રીમદ રાજચંદ્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ 11 પૂરો થયો. તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં 1 થી 30 પ્રશ્નો છે પાઠ 11ના, એ 30 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે સાચા જવાબ સાથે. પ્રશ્ન લખજો, એનો આ 4માંથી જે સાચો જવાબ છે તમારે સાચો જવાબ લખવાનો છે પ્રશ્ન લખીને. તો આ છે તમારું વિદ્યાર્થી મિત્રો પાઠ 11ના 1 થી 30 પ્રશ્નો, એ તમારું હોમવર્ક. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો, આવજો.